બ્લડ બેંકના લાભાર્થે ચાલી રહેલા આહવા શિવકથામાં શિવ પાર્વતી વિવાહ પ્રસંગ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો. ચિંતનભાઈ સુરુ આબેહુ શંકર બનીને જાન લઈ આવ્યા હતા. અશ્વિનીબેન સુરુ પાર્વતી બનીને કન્યા પક્ષે રહ્યા હતા. હિમાચલમાં ઉજવાયેલા શિવ પાર્વતી વિવાહ દ્રશ્ય ઊભું થયું હતું. આ સાથે સેતુબંધ રામેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવી હતી. કથાકાર પ્રફુલભાઈ શુક્લએ દીકરીને કન્યાદાનમાં સંસ્કાર આપજો તેમ જણાવ્યું હતું. ભગવાન વિષ્ણુ ઉભા થઈને મંત્રો બોલ્યા એવું શિવ પુરાણ માં વર્ણન છે. શંકર ના લગ્ન માં મંત્ર ઉચ્ચાર જે આપણે દરરોજ આરતી પછી બોલીએ છીએ. દંડકેશ્વર મહાદેવના પરિસરમાં ચાલી રહેલી શિવ કથામાં આજે શિવ પાર્વતી વિવાહનો મંગલ અવસર ઉજવાયો અને એની અંદર મુખ્ય યજમાન ચિંતનભાઈ અરવિંદભાઈ સુરુ અને અશ્વિનીબેન ચિંતનભાઈ સુરુ શંકર અને પાર્વતીનો વેશ લઈને જ્યારે આ મંગલ વિવાહમાં સામેલ થયા ખરેખર અદ્ભુત વાતાવરણ સર્જાયું. જગત માથ પિતૃ શંભુ ભવાની તે શિંગાર ન કહી બખારી, પણ એવો માહોલ સર્જાયો કે દાતાઓએ ઉદાર બનીને એની અંદર યોગદાન આપ્યા. અમારા વડીલ મુરબીશ્રી સુરાજ આશ્રમના ગાંડાભાઈ પટેલ, અધરાજભાઈ નાયક, કિરીટભાઈ પંડ્યા સાથે નિવૃત્ત પીએસઆઈ ભાસ્કરરાવ પાટીલ, નંદુભાઈ વડાણે સહિત સૌ દાતાઓ એની અંદર જોડાયા. યશવંત જગતાપ જેવા એક દાનવીરે તો ગણેશ પ્રાગટ્યનું મનોરથી બનીને એ ઉછામણી લીધી. ખરેખર આહવાની આ શિવકથા એક ઐતિહાસિક કથા બની રહી છે. લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે અને એ પ્રસંગને બધા માણી રહ્યા છે. આવો, હજી પણ 4 દિવસ બાકી છે. પરમ દિવસે શનિવારે ગણપતિ પ્રાગટ્યનો ઉત્સવ ઉજવવામાં આવશે અને એ ગણપતિ ઉત્સવને દર્શન કરવા, એને જોવું, એ પણ એક જાતનો લ્હાવો છે. તો આવો કથામાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.